પંચમહાલ લોકસભા બેઠક જ્યાં ભાજપ ઉમેદવાર રાજપાલ જાદવ જેઓ આજે ઉમેદવારી કરવાના છે. ઉમેદવારી અગાઉ ગોધરાના મોતીબાગમાં જાહેર સભા યોજાશે. સભા બાદ વિજય સંકલ્પ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચશે. મધ્ય ઝોન ભાજપના પ્રભારી નરહરી અમીન ઉપસ્થિત રહેશે. સાંસદ ડોક્ટર જશવંત પરમાર, જેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહેશે. મધ્ય ઝોન ભાજપના પ્રભારી છે નરહરી અમીન, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ઉમેદવારી અગાઉ ગોધરાના મોતીબાગમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાજપાલ સિંહ જાદવ સભાને સંબોધન કરશે. સભા પછી રેલીનું આયોજન છે. વિજય સંકલ્પ રેલી યોજીને કલેક્ટર કચેરી પહોંચશે અને કલેક્ટર કચેરી પહોંચીને રાજપાલ સિંહ જાદવ ઉમેદવારી પત્ર ભરશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. શું કહેશો આજે આપ નામાંકન ભરવા જઈ રહ્યા છો? આપ જોઈ રહ્યા છો તેમ આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે લોકોનો ઉત્સાહ જ બતાવે છે કે આપની જીત નિશ્ચિત છે. અને 5 લાખ જે આપના સી આર પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે પણ અમે 6 લાખ પ્લસ જીતીશું. કેટલો વિશ્વાસ છે જીતનો? જીતનો આપ સૌને દેખાઈ રહ્યું છે. તમામ લોકોનો ઉત્સાહ, મતદારોનો ઉત્સાહ અને કાર્યકરોનો ઉત્સાહ જ બતાવી રહ્યો છે કે જીત માટે કોઈ શંકા છે નહીં. 6 લાખ પ્લસ થી જીતીશું. જે રીતના અમે દર્શન જ્યાં મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ધારાસભ્યો, કાર્યકરો અને ટેકેદારો જે છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને હાલ જે છે ઉમેદવાર રાજપાલસિંહ જાદવ જે છે ઉમેદવારી પત્ર ભરવા માટે હાલ પહોંચી રહ્યા છે. હની ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ.